हेलो विद्यार्थी मित्र, गुड मॉर्निंग, केम छो, मजामां ने विद्यार्थी मित्र। सौ प्रथम तो बधा ज विद्यार्थीओ ने खूब खूब अभिनंदन। धोरण 10 पास करी अने धोरण 11 मां तमे प्रवेश मेळवी लीधो छे। विद्यार्थी मित्र, धोरण 11 कॉमर्स तमने तमारा माटे साव नवा सब्जेक्ट साथे तमे धोरण 11 मां प्रवेश मेळवेलो छे। જેવી રીતે આપણે પહેલા ધોરણમાં અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણા માટે દરેક વિષય નવા હોય છે, એવી જ રીતે ધોરણ 10 કોમર્સ ની અંદર 11 કોમર્સ ની અંદર આપણે નવા વિષય 3-4 વિષય જે છે એ આપણે નવા વિષયનો અભ્યાસ કરીએ છીએ કે જે તમે હાલ ક્યારેય એ વિષયો બાબતે અભ્યાસક્રમમાં આવેલ નથી। એટલે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ની અંદર આપણે ઘણા બધા વિષયોનો અભ્યાસ કરવાનો છે। ખાસ કરીને તમારા માટે મુખ્ય વિષય કહો તો એકાઉન્ટ, બરાબર, નામાના મૂળ તત્વો તમારા માટે ખૂબ જ અગત્યનો વિષય છે। વિદ્યાર્થી મિત્રો, કોમર્સ રાખેલ છે તો મુખ્ય વિષય તમારો એકાઉન્ટ જ હોવો જોઈએ। કોમર્સ રાખવાનો હેતુ જ છે, કોમર્સ આપણે ધંધાકીય પ્રવૃત્તિની અંદર ખૂબ જ ઉપયોગી રહે છે। પર્સનલ બિઝનેસ કરવો હોય કે કોઈ પોતાનો બિઝનેસ છે કે કોઈ અન્ય વેપારી પેઢીઓ સાથે જોઈન્ટ થવું હોય તો એના માટે આપણે કોમર્સ છે એ ચોઇસ કરી છે। એટલે ફેકલ્ટી આપણા માટે કોમર્સ ની છે એ સારી છે વિદ્યાર્થી। હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ની અંદર સૌ પ્રથમ તો હું તમને વિષય પરિચિત કરું તો તમારે ધોરણ 11 કોમર્સ ની અંદર 7 વિષય આવશે। વિદ્યાર્થી મિત્ર, ખાસ સૂચનાઓ સાંભળજો વિદ્યાર્થી, ધોરણ 11 કોમર્સ ની અંદર તમારા માટે 7 વિષયો જે છે, કયા કયા 7 વિષય છે એમનો પરિચય હું તમને આપી દઉં। પહેલો મુખ્ય વિષય તમારો નામાના મૂળ તત્વો, બરાબર। ઘણા વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, એકાઉન્ટમાં આપણે એને એકાઉન્ટન્ટ સ્પેસી એકાઉન્ટ વિષય, બરાબર। બીજો વિષય આવશે સ્ટેટ, જે તમારે આંકડા શાસ્ત્ર છે, ગુજરાતીનું નામ એનું કહીએ તો આંકડા શાસ્ત્ર, જે તમારે ધોરણ 10 ની અંદર એક જ ચેપ્ટર આંકડા શાસ્ત્ર આવતું, હવે 11-12 કોમર્સ ની અંદર અને ત્યારબાદ બીકોમ કરશો તો એમની અંદર આંકડા શાસ્ત્ર વિષય એક બુક્સ બની જ આવશે વિદ્યાર્થી મિત્ર। હવે વિદ્યાર્થી મિત્ર આગળ કરીએ તો ચાલો, બે વિષય તમારા થઈ ગયા, નામાના મૂળ તત્વ સ્ટેટ, ત્યારબાદ ઇકોનોમિક્સ વિષય કે જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ અર્થશાસ્ત્ર, અને ત્યારબાદ એસપીસીસી સેક્રેટરિયલ પ્રેક્ટિસ વાણિજ્ય પત્ર વ્યવહાર, વિદ્યાર્થી કંપનીને લગતો વિષય છે। ત્યારબાદ રનિંગમાં આપણે ગુજરાતી વિષય આવે છે, ઇંગ્લિશ તમારો સબ્જેક્ટ છે એ આવે છે, અને તમારા માટે પાછો નવો વિષય છે બીઓ, 7મો વિષય જે કહીએ એ બીઓ, એટલે કે વાણિજ્ય સંચાલન અને વ્યવસ્થા। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આ 7 વિષયો જે છે એકાઉન્ટ મળીને ટોટલ ધોરણ 11 કોમર્સ ની અંદર 7 વિષયોનો અભ્યાસ કરવાનો છે। ધોરણ 11 માં પણ 7 આવશે અને ધોરણ 12 માં આગળ જતા પણ તમારે આ જ વિષયો વિદ્યાર્થી મિત્ર આવે છે। તો દરેક વિદ્યાર્થી મિત્રને આપણે ધોરણ 11 કોમર્સ નો આજથી ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ નો અભ્યાસ કરવાનો છે। કોરોના વાયરસ ના કારણે આપણે રૂબરૂ સ્કૂલ ચાલુ થઈ શકે તે પોઝિશન નથી, એટલે વિદ્યાર્થી મિત્ર ઓનલાઈન શિક્ષણ અભ્યાસક્રમ ની અંદર દરેક વિદ્યાર્થી મિત્રનું આપણે અભ્યાસ કરવા માટે હું સ્વાગત કરું છું। હવે વિદ્યાર્થી મિત્ર, ધોરણ 11 કોમર્સ ની અંદર મારો વિષય તમને પરિચિત કરું તો નામાના મૂળ તત્વો, બરાબર, મિયાત્રા પ્રવીણ સર નામાના મૂળ તત્વ વિષય જે છે એ આપણો મારા પાસે છે। તો વિદ્યાર્થી મિત્ર, નામાના મૂળ તત્વ વિષય એ તમારા કોમર્સ માટે કહું તો મુખ્ય વિષય કહેવામાં આવે છે। આ વિષય ઉપર જ વધુ ધ્યાન દેવાનું થશે, આ વિષય કમ્પ્લીટ કરવાનો થશે, આ વિષય કમ્પ્લીટ કરશો એટલે પાછળના વિષય છે એમાં
पूर्व तैयारी राखवी पड़शे, सज्ज रहेवू पड़शे, तैयार थवू पड़शे। तो हूँ तमने ऑटोमेटिकली जे वस्तु तैयार करवानी छे ने करावी दईश। एटले दरेक विद्यार्थी मित्र ने खास આપણે આજથી ઓનલાઈન અભ્યાસક્રમ ચાલુ કરીએ છીએ તો આ અભ્યાસક્રમની અંદર દરેક વિદ્યાર્થી મિત્ર સાત સહકાર અને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરો એવી બધાને હું શુભેચ્છા આપું છું। વિદ્યાર્થી મિત્ર આજે આપણે પહેલો લેક્ચર છે મારો, બોર્ડ વર્ક તમને દરરોજનું મળતું રહેશે। વિદ્યાર્થી મિત્રો દાખલા કે જે કાંઈ હું કરાવીશ મારું બોર્ડ વર્ક દ્વારા જશે વિદ્યાર્થી મિત્ર, અથવા મારા ચોપડામાંથી પણ હું તમને કરાવું છું। તો વિદ્યાર્થી મિત્ર ખાસ કરીને જે કરાવું છું એ હોમવર્કમાં તમને પણ મળશે। તો હોમવર્કની વાત કરું તો વિદ્યાર્થી મિત્ર બધા વિષયની તો હું ચર્ચા નહીં કરું, પણ મારા વિષય માટે હું તમને કહી દઉં છું આજે 200 પેજનો એક ચોપડો સ્પેશિયલ પાકો ચોપડો, પાકા પૂઠા વાળો વિદ્યાર્થી મિત્ર પાકો ચોપડો બનાવવાનો થશે। અને જે કઈ અભ્યાસક્રમ હું કરાવું છું એ ચોપડાની અંદર લખવાનું રહેશે, વ્યવસ્થિત ઉતારવાનું રહેશે, હું કહું ત્યારે તમારે મને એ બતાવવાનું પણ રહેશે। દરરોજે દરરોજ જે કઈ વર્ક મળશે એ વર્કના તમારે મને ફોટા તો મોકલવાના જ હોય છે ઓનલાઈન, જે આપણે કરીએ છીએ મુજબ, બરાબર। તો વિદ્યાર્થી મિત્ર ત્યાર પછી હું સ્કૂલે થી પણ એમ કહી શકીશ ગમે ત્યારે ગમે તેને ફોન કરીને કે ભાઈ આ વિદ્યાર્થી મને ચોપડા બતાવવા માટે આવે। એટલે દરેક વિદ્યાર્થી મિત્રને ખાસ સૂચના છે કે ચોપડા હારે હારે ઉતારવા ફરજિયાત છે। ગમે ત્યારે હું સ્કૂલે બોલાવીશ, દરેક કોઈ પણ વ્યક્તિને ફોન કરીને કે ભાઈ આ વિદ્યાર્થી સ્કૂલે એકાઉન્ટમાં ચોપડા લઈને આવે, એટલે એના વાલી સાથે આવે અથવા રૂબરૂ પોતે આવે, ચોપડો લઈને બતાવવો ફરજિયાત રહેશે, બરાબર। અમારી કડક સૂચના છે વિદ્યાર્થી મિત્રો। હવે વિદ્યાર્થી મિત્ર 11 કોમર્સ ની અંદર કોમર્સ તમે જોઈ રહ્યું છે બહુ સારો વિકલ્પ છે, બેસ્ટ છે, સ્કોપ પણ એટલી છે। ઘણાને ઘણા પ્રશ્ન થતા હોય કે સાહેબ કોમર્સમાં નોકરીઓ શેની મળે, ઘણી બધી છે, સ્કોપ કોમર્સ માં જ છે નોકરી માટેના। એટલે વિદ્યાર્થી મિત્ર ચોઈસ કર્યું છે તો બહુ સારું છે, બરાબર। હવે વિદ્યાર્થી મિત્ર એ બાબતોની ચર્ચા આપણે આગળ અભ્યાસક્રમ પછી કરશી, ગમે ત્યારે આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે પણ હું તમને સમજાવી શકીશ, એટલે એમાં ખોટો અત્યારે આપણે સમય લેવો નથી। પણ વિદ્યાર્થી મિત્ર 11 કોમર્સ ની અંદર મુખ્ય વિષય તમારો નામાના મૂળ તત્વો રહેશે અને એ જ રાખવાનો હોય છે વિદ્યાર્થી। એટલે ખાસ કરીને નામાના મૂળ તત્વો વિષયમાં, બરાબર, એકાઉન્ટ વિષય ઇંગ્લિશમાં આપણે નામીને આપી છીએ। તો વિદ્યાર્થી મિત્ર આ વિષયની પહેલા તો સૌ પ્રથમ ટેક્સ્ટ બુક બધા પાસે આવી ગઈ હશે, ન આવી હોય વિદ્યાર્થી મિત્ર તો મેળવી લેવાની છે, અને હાલ અત્યારે જો મોબાઈલમાં મેળવવી હોય તો શાળા મિત્ર એપ આવે છે, એ એપ ડાઉનલોડ કરશો એટલે એની અંદર બધા વિષયો તમને મળી જશે ટેક્સ્ટ બુક। એટલે દરેક વિદ્યાર્થી મિત્રને ટેક્સ્ટ બુક રાખવી ફરજિયાત છે। સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટ લેક્ચરમાં હું ક્રમ આપતો જઈશ, આપણો આજનો પહેલો લેક્ચર છે એટલે જુઓ અહીંયા મેં લખ્યું છે લેક્ચર નંબર 1। હું આ ક્રમમાં લેક્ચર લઈશ એટલે તમને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્ર કે કેટલામો લેક્ચર છે, શું છે, એટલે દરેક લેક્ચર ક્રમ પ્રમાણે જ હું હલાવીશ, એકાઉન્ટ ના લેક્ચર છે એ ક્રમમાં આવશે, બરાબર, મારા વિષય બધા જ તમને ક્રમમાં મળશે વિદ્યાર્થીઓ। હવે વિદ્યાર્થી મિત્ર આજે આપણે માત્ર એકાઉન્ટ વિષયની અંદર કયા ચેપ્ટરો આવે છે ને એ ચેપ્ટરોનો અભ્યાસ કરવો છે, ખાલી ચેપ્ટરોના નામ શું છે, અનુક્રમિકા કઈ છે, કેવી રીતે ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુ આવે છે એમનો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી। જાણકારી પૂર્વક સૌ પ્રથમ પૂર્વ જાણકારી લેવી છે આપણે કે આમાં શું આવે છે વિદ્યાર્થી। એકાઉન્ટ સહેલું છે, તમારા માટે સાવ ફ્રેશ વિષય કહું તો છે, કારણ કે ધોરણ 10 સુધી ક્યાં એક પણ જગ્યાએ એકાઉન્ટ વિશે તમે સાંભળેલો નથી, આ સાંભળેલો હશે, જ્યાં વેપારીઓ વેપાર કરતા હશે ત્યાં તમને ખબર હશે એકાઉન્ટ લખતા હોય નામું લખવું છું એમ કહે, નામું લાલ ઉઠાવાળા
ચોપડાની અંદર લખવામાં આવતું હોય છે, વિદ્યાર્થી મિત્રો વચ્ચેથી દોરી બાંધેલ હોય છે, એવા એ બધાનો અભ્યાસ આપણે આગળ જતા કરશું, અત્યારે એની ચર્ચા નહીં. તો વિદ્યાર્થી નામું તમારા માટે સાવ ફ્રેશ વિષય છે, એટલે આ વિષયને કવર કરવા માટે થોડોક સમય લાગે, ડરવાનું કોઈ નથી, થોડોક સમય લાગશે, પણ શરૂઆત તમે જો એટલી બધી વ્યવસ્થિત કરશો, મનને કઠણ કરશો, આક્રોશ લેશો, આ વિષય પ્રત્યે રસ પૂરેપૂરો દાખલ કરશો, એટલે વિદ્યાર્થી મિત્ર 100% એકાઉન્ટ છે સહેલામાં સહેલો બની જાય, અને આ વિષયની અંદર 100 માંથી 100 માર્ક્સ મેળવવા એટલે સહેલી વસ્તુ છે, પણ તૈયારી છે પૂર્વ કરેલી જોઈએ. બરાબર વિદ્યાર્થી, તો થઈ શકે છે, એટલે નામો વિષય આપણા માટે નવો વિષય છે વિદ્યાર્થી, તો નવા વિષયને તૈયાર કરવા માટે આપણે પૂર્વ તૈયાર થવું જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો હવે હું તમને પરિચય આપું છું વિષયનો, અનુક્રમિકા ભાગ 1 માં નામાના મૂળ તત્વ વિષયની અંદર, નામાના મૂળ તત્વ બરાબર, લેક્ચર નંબર 1, તારીખ 21/7/20, ધોરણ 11 કોમર્સ, વિષય નામ. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર અનુક્રમણિકા, અનુક્રમણિકા ની અંદર પેલા ભાગ નંબર 1 એની અંદર વિદ્યાર્થી આપણી પાસે 10-11 ચેપ્ટરો મળે છે. ટોટલ કેટલા મળે છે? 11 ચેપ્ટર નો આપણે સૌ પ્રથમ અભ્યાસ કરવો પડશે વિદ્યાર્થી. આ 11 ચેપ્ટર જે છે ને એ પ્રથમ સત્ર ના 11 ચેપ્ટર છે વિદ્યાર્થી, પણ અત્યારે હાલ આપણે જો સ્કૂલ ચાલુ હોય તો રેગ્યુલર નિયમ પ્રમાણે અત્યારે આપણે ઓછામાં ઓછા 3 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા હોય વિદ્યાર્થી. તો હવે આપણે કોરોના વાયરસ ના કારણે અભ્યાસક્રમમાં થોડાક લેટ તો છીએ જ, પણ મૂંઝવણ નથી, બધું સોલ્વ થઈ જશે અને આપણે કરી જ લેવું છે, એમાં કઈ બાકી નહીં રાખીએ. હવે વિદ્યાર્થી મિત્રો અનુક્રમણિકાની વાત કરું તો પ્રથમ ભાગ 1 ની અંદર, ભાગ 1 ની અંદર પ્રકરણ નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દ, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દ છે વિદ્યાર્થી મિત્ર, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દ. હવે આની અંદર શું હોય છે વિદ્યાર્થી, તમને ખ્યાલ નથી, હિસાબી પદ્ધતિ નામું છે, કઈ પદ્ધતિથી લખાય છે, કઈ લિપિમાં લખેલું છે, આમનો પરિચય છે ને હિસાબી પદ્ધતિની અંદર ઉલ્લેખ કરેલો છે. નામું કઈ પદ્ધતિમાંથી લખાયેલું છે, કઈ પદ્ધતિથી લખાય છે, કેટલી કઈ લિપિ છે, આ બધી જ બાબતોનો નામાનો ઇતિહાસ કહો તો વિદ્યાર્થી મિત્રો આની અંદર સમાયેલો છે હિસાબી પદ્ધતિની અંદર, બરાબર. અને એના પારિભાષિક શબ્દ, પારિભાષિક શબ્દ ઘણા બધા છે, ઓછામાં ઓછા આપણે 33-35 પારિભાષિક શબ્દ વિશે અભ્યાસ કરવો પડશે વિદ્યાર્થી, ત્યારે તમે નામાથી આમ પરિચિત થશો પૂરેપૂરા, બરાબર. ઘણાને એ ન ખબર હોય કે કાંધું કરી આપવું, કાંધું એકાઉન્ટમાં કાંધું કરી આપવું એટલે શું? ભાઈ આપણે સિસ્ટમ શીખી ગયા છીએ પણ આપણે ખબર છે નહીં, કાંધું કરી આપવું એટલે એકાઉન્ટની ભાષામાં એને કહેવાય છે હપ્તો કરી આપવો. આપણે ગુજરાતીમાં બોલી જ છીએ હપ્તો, પણ એકાઉન્ટની ભાષામાં કાંધું કહેવામાં એને આવે છે વિદ્યાર્થી. એટલે આવા શબ્દ આપણે નવા શબ્દ છે, આવા બધા પારિભાષિક શબ્દનો અભ્યાસ છે ને એ ચેપ્ટર નંબર 1 માંથી આપણે કરશું, ખ્યાલ આવે છે? એ બધા શબ્દ હું તમને સમજાવીશ, લખાવીશ, તૈયાર કરાવીશ, તો જ વિદ્યાર્થી મિત્ર ચેપ્ટર નંબર 1 તૈયાર થશે એટલે બધું કમ્પ્લીટ. તો વિદ્યાર્થી મિત્ર પહેલો ચેપ્ટર હતો હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દ, બીજું ચેપ્ટર નો પરિચય તમને આપું તો વિદ્યાર્થી મિત્ર વ્યવહારોની દ્વિ અસર, વ્યવહારોની બે અસર અને તેના ખાતાના પ્રકાર. તો વિદ્યાર્થી આપણે ખાતાના પ્રકાર એકાઉન્ટ માટે કહું ને તો એકાઉન્ટ વિષય માટે ખાતાના પ્રકારો જે છે ને એ ખૂબ જ અગત્ય છે, અગત્યના ખાતાના પ્રકારો છે. જો આ ખાતાના પ્રકારો પ્રત્યે તમને એન્ટ્રી આવડે ને એટલે 70% એકાઉન્ટ છે ને સહેલું બની જાય છે, સાવ 70% એકાઉન્ટ વિષય સહેલો થઈ જાય છે. એટલે ખાતાના પ્રકારો, વ્યવહારોની દ્વિ અસર અને તેના ખાતાના પ્રકારો, તો આપણા માટે વિદ્યાર્થી આ સહેલું છે,
तो व्यवहार ने बे असर कई रीते आपवी अने खाता ना प्रकारों केटला छे कया कया छे एनी उधार जमानी के नुकसान आवक नी नोंध कई रीते करवी आ बधीज बाबत नो अभ्यास छे ने आपणे खाता ना व्यवहारों नी द्विय असर अने खाता ना प्रकार चेप्टर नी अंदर करवानी रहेशे त्यांथी समझाय छे तो आ बे चेप्टर होता त्रीजु चेप्टर साव नव અત્યાર સુધી તમે ક્યાંય આવેલો નહીં હોય વસ્તુઓ અને સેવાઓ કર પરિચય વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આ ચેપ્ટર તમારા માટે ક્યાંય આવેલું નથી વસ્તુઓ અને સેવાઓ કર પરિચય જે આપણે હાલમાં તમને ખબર જ છે જીએસટી લાગુ પડ્યું છે જીએસટી ની અંદર એ પ્રકારો હોય છે વિદ્યાર્થી મિત્રો પણ એનો પરિચય અમને નથી જીએસટી ની અંદર એ પ્રકાર હોય છે ગુજરાત બહાર લાગુ પડતા રાજ્યની વાત કરું ને તો આઈજીએસટી લાગુ પડે છે માત્ર એક જ કર હોય છે પણ એ ફૂલ હોય છે 100% કર આવે છે જ્યારે ગુજરાત અંદરનું વાત કરું તો સીજીએસટી અને એસજીએસટી લાગુ પડે છે એ 50-50% હોય છે એ બે મળે ત્યારે આઈજીએસટી એક્ટ થાય છે આવી રીતે આપણી પાસે કર ટેક્સ જે કહીએ છીએ જીએસટી એ એવા વિષય પ્રત્યેનો અભ્યાસ આપણે આ ચેપ્ટર ની અંદર કરવાનો છે વિદ્યાર્થી એના પરિચય આપણે ખાલી લેવાનો છે દાખલા નથી આવતા એના મર્યાદિત આવશે પણ માત્ર પરિચય લેવાનો છે કે વસ્તુઓ અને સેવાઓ કર પરિચય કે વસ્તુઓ અને સેવાઓનો કર કઈ રીતે લેવામાં આવે છે સીજીએસટી એસજીએસટી અને આઈજીએસટી કઈ રીતે કરવામાં આવે છે એમનો પરિચય જે છે ને એ આ ચેપ્ટર નંબર 3 ની અંદર છે વિદ્યાર્થી ત્યારબાદ મોસ્ટ અગત્યનું ચેપ્ટર આમનું હું હાલ અત્યાર સુધી દરેક વિદ્યાર્થી સૂચના દઉં તો અહીંયા થી જ હું ચેપ્ટર ની શરૂઆત કરું 11માં ધોરણમાં આમ નોંધથી જ ચાલુ કરું છું વિદ્યાર્થી આ ચેપ્ટર ની દાખલાઓ આવે છે નિયમો આવે છે આ બધી વસ્તુ વ્યવસ્થિત સમજવી પડે છે અને વિદ્યાર્થી મિત્રો પાઠ્યના જે દાખલા છે પાઠ્યના જે વ્યવહારો છે એ વ્યવહારો ઉપરાંત હું 1000 વ્યવહારોની આમનોન છે ને કરાવું છું 1000 વ્યવહારોની આમનોન છે એ મારે મોઢેથી હું કરાવું છું અલગથી કરાવું છું ચોપડામાંથી કરાવું છું તો વિદ્યાર્થી આ ચેપ્ટર બહુ જ અગત્યનું આપણા માટે છે આમ નોંધ શીખવી ફરજિયાત છે જો આમ નોંધ આવડે એટલે એના ઉપરથી વિદ્યાર્થી મિત્ર આ બધા ચેપ્ટરો છે ને આવડી જશે પાછળના બધા ચેપ્ટરો એ આમ નોંધ ચેપ્ટર ઉપરથી અસર થશે એની બરાબર એટલે આમ નોંધ ચેપ્ટર વિદ્યાર્થી આપણે શીખવું ફરજિયાત છે વ્યવસ્થિત રીતે તૈયાર કરવું પડશે એટલે આમ નોંધ ચેપ્ટર ની અંદર શું આવે સાહેબ જે વ્યવહારો છે એની ઉધાર અને જમામાં અસર આપવામાં આવે ખાતાની ચોપડામાં ખતવણી કરવામાં આવે ઉધાર જમાના નિયમ મુજબ લખવામાં આવે છે એ આપણે અભ્યાસ વર્ષી ચેપ્ટર ચાલુ કરશી ત્યારે હું અત્યારે તમને માત્ર ચેપ્ટરનો પરિચય કરાવું છું આપણું જે ટેલર જે છે ને એ ટેલર રજૂ કરું છું કે આની અંદર શું આવે છે કેમ ફાસે કેમ નહીં થાય શું થાય છે એ હવે હિસાબી સમીકરણ અને તેના અને ધંધાના વ્યવહાર હિસાબી સમીકરણો વિદ્યાર્થી મિત્રો હિસાબી સમીકરણ રજૂ કરવામાં આવે હિસાબી સમીકરણ કઈ રીતે મિલકત દેવા અને મૂડીના આધારે હોય છે વિદ્યાર્થી સાહેબ મિલકત એટલે અમને નથી ખબર મૂડી એટલે શું એ નથી ખબર અને દેવા એટલે શું એ અમને ન ખબર હોય છે કારણ કે અમારા માટે તો નવો વિષય છે સાવ પરિચય આપણે પારિભાષિક શબ્દમાં જ કરવાની છે વિદ્યાર્થી એવા બધા શબ્દનો પરિચય આપણે પારિભાષિક મિલકત કોને કહેવાય મૂડી કેને કહેવાય દેવા કેને કહેવાય આ દરેક બાબતનો પારિભાષિક શબ્દમાં સમાવેશ થાય છે એને આપણે એમાં અભ્યાસ કરવાનો છે ત્યાર પછી તમને આ સમીકરણ શું છે ને એ ખબર પડે બરાબર હિસાબી સમીકરણ સી બરાબર એ વત્તા એ જળવાય છે કે નહીં સી એટલે કેપિટલ બરાબર એ એટલે એસેસમેન્ટ અને એલ એટલે લિક્વિડ એટલે કે દેવા બરાબર વિદ્યાર્થી તો એ બરાબર સી વત્તા એલ જળવાય છે કે નહીં
એ બાબતનો આપણે ઉપયોગ આ ચેપ્ટરમાંથી મેળવશું. ત્યારબાદ પેટા નોંધો. વિદ્યાર્થી મિત્રો, જ્યાં આમ નોંધમાં જેની નોંધ ન થતી હોય, જ્યાં કોઈ વ્યવહારો અન્ય ચોપડામાં ન નોંધાતા હોય, એવી નોંધની બધી છે ને નોંધ પેટા નોંધમાં કરી દેવામાં આવે છે. પેટા નોંધ એટલે કઈ નોંધ? કે જ્યાં અલગથી અલગ ચોપડાઓ રાખવામાં આવતા હોય, કે જ્યાં કોઈ વ્યવહારનો સમાવેશ ન થતો હોય, એના માટે પેટા નોંધ રાખવામાં આવે છે. તો એમનો અભ્યાસ આપણે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં કરશી. ત્યારબાદ રોકડ મેળ અને તેના પ્રકાર. રોકડ મેળ એટલે રોકડ વ્યવહારો, મેળ એટલે એમ ન સમજતા કે આઈસ મેળ થઈ ગયો, ઈ મેળ નથી. રોકડ મેળ રોકડા થઈ ગયા એવું નથી. જ્યાં વ્યવહારો રોકડ થતા હોય ને, ઈ વ્યવહારને રોકડ મેળની અંદર નોંધવામાં આવે છે, એને કહેવામાં આવે છે રોકડ મેળ. બરાબર? એટલે રોકડ મેળ શબ્દનો ઉપયોગ અને તેના પ્રકારો, કે રોકડ વ્યવહારો કયા પ્રકારના થતા હોય છે, આર્થિક બિનઆર્થિક વ્યવહારો આપણે જોઈ ગયા છીએ. બરાબર? તો ઈ બાબતો તમે સમાજ વિદ્યાની અંદર ધોરણ દસમામાં શીખી ગયા છો, આર્થિક અને બિનઆર્થિક વ્યવહારનો અભ્યાસ. તો ઈ બાબત રોકડ અને રોકડ મેળના પ્રકારોની અંદર કરશે. આની અંદર પણ વિદ્યાર્થી મિત્ર દાખલાઓ જ આવે છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 8 ખાસ આમનોંધ. જે આપણે આ આમનોંધ ચેપ્ટર જે હતું ને, એનો જ ભાગ છે, પેટા ભાગ કહેવાય, એની જ મુજબ આમનોંધ લખાતી હોય. કે જ્યાં આકસ્મિક બનાવો બનતા હોય, કોઈ સંજોગો અનુસાર આપણે વિચાર્યું ન હોય અને એવી પરિસ્થિતિ આવી જતી હોય, ત્યારે એની જે આમનોંધ તૈયાર કરવાની થાય એને કહેવાય વિદ્યાર્થી મિત્રો ખાસ આમનોંધ. બરાબર વિદ્યાર્થી? હવે એના પછી ખાતા હોય ખતો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આમનોંધ લખી, પેટા નોંધ લખી, રોકડ મેળ તૈયાર કર્યા આગળના ચેપ્ટર, અને ઈ બધી વસ્તુ તૈયાર થઈ જાય ને, ત્યારબાદ એની ખાતા વહીમાં ખતવણી કરવામાં આવે છે. એકાઉન્ટ ની શબ્દમાં આપણે કહીએ તો ચોપડાની અંદર નોંધ કરવામાં આવે છે, ખાતા વહી ખતવણી એટલે, તો ઈ અહીંયા કરવામાં આવશે. અને ત્યારબાદ નું વિદ્યાર્થી મિત્ર ચેપ્ટર આપણું થાય છે કાચું સરવૈયું. કાચું સરવૈયું એટલે આ બધા વ્યવહારોની જે નોંધ કરી છે ને, એની નોંધ ડાયરીમાં અલગથી રાખવામાં આવતી હોય. જે અમુક આપણે સ્લેટમાં લખતા હોય વેપારીઓ, અમુક કોરા પાનામાં લખી નાખતા હોય, કારણ કે પુષ્કળ વ્યવહારો હોય તો બધા વ્યવહારો એક યાર આપણે યાદ ન રહેતા હોય વિદ્યાર્થી. તો એવા સંજોગોમાં આપણે આ રીતે પેજમાં લખતા હોય છે, કે કોઈ પાનામાં લખતા હોય છે, કોઈ ડાયરીમાં લખતા હોય છે, આવી રીતે દરેક વ્યવહાર છે આપણે એની નોંધ કરતા હોય છે. અને પછી વેપારી સાંજે શું કરે, તો કે આ અલગ પેજમાં લખેલા બધા જ વ્યવહારો છે ને એક હિસાબી ચોપડામાં લખે, વ્યવસ્થિત રીતે નોંધ કરે, એને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્ર કાચું સરવૈયું. ઈ બાબતનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરશું. અને ત્યારબાદ બેંક સિલક મેળ, બેંકને લગતા વ્યવહારો કહેવાય છે વિદ્યાર્થી મિત્ર. ક્રેડિટ ડેબિટ બધી વસ્તુઓ જે કઈ આવે છે એ આપણે બેંક સિલક મેળ ની અંદર અભ્યાસ કરશે. આનાથી તો તમે પરિચિત છો, બેંક દ્વારા વ્યવહારો થતા હોય બધા. બરાબર? તો વિદ્યાર્થી મિત્ર એકાઉન્ટ ની અંદર ભાગ 1 માં ટોટલ 11 ચેપ્ટર આપણે છે, એ 11 ચેપ્ટર આ છે. હવે દરેક વિદ્યાર્થી મિત્રને આજે હું તમને આટલું જ કરાવવા માંગુ છું વિદ્યાર્થી. હવેના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દ વિશે અભ્યાસ કરશી. તો સૌપ્રથમ તો દરેક વિદ્યાર્થીને હું સૂચના આપું છું, આજે તમને આ લેક્ચર છે એ મળશે, મારો વિડીયો મળશે. દરેક વિદ્યાર્થી મિત્રને સૂચના છે કે આ વિડીયો જે તમને મળશે અને એમનો ફોટો પણ હું તમને મોકલી આપીશ વિદ્યાર્થી, જેથી કરીને તમારા પાકા ચોપડાની અંદર વ્યવસ્થિત રીતે મેં જેમાં બોર્ડમાં લખેલું છે એવી રીતે લખી, તમારું નામ લખી અને આ અનુક્રમણિકા લખી અને ફોટો પાડી અને મોકલવાનો ફરજિયાત મને પર્સનલમાં રહેશે. તો દરેક વિદ્યાર્થી મિત્ર, પેલા તો દરેક વિદ્યાર્થી મિત્ર મારા નંબર જે છે એ સેવ કરી લેવાના રહેશે, અને પર્સનલમાં મને મેસેજ છે વોટ્સએપ દ્વારા મોકલવાનો રહેશે આ ફોટા. બરાબર વિદ્યાર્થી મિત્ર? તો વિદ્યાર્થી મિત્ર આજે આપણે એકાઉન્ટમાં ખાલી માત્ર પરિચય જ મેળવ્યો છે, તમને મજા આવી હશે આજના લેક્ચરમાં. ઓકે વિદ્યાર્થી મિત્ર, નેક્સ્ટ લેક્ચર માટે આપણે મળશી, પણ કોરોના વાયરસના કારણે અત્યારે હાલ પરિસ્થિતિ મુજબ જોઈએ તો ઘરની બહાર નીકળવાનું છે નહીં, એટલે ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો, ની સાથે આવજો વિદ્યાર્થી મિત્રો.